ઉદાહરણનો ચોથો દાખલો ધ્યાન આપો કોઈ કણનું સ્થાન આર બરાબર થ્રી ટી આઈ કેરેટ પ્લસ ટુ ટી સ્ક્વેર જે કેરેટ પ્લસ ઝીરો પોઈન્ટ પાંચ કે કેરેટ વડે અપાય છે જ્યાં ટી સેકન્ડમાં છે સહગુણકોના એકમો એવી રીતે છે કે જેથી આર મીટરમાં તો એ કણના વીટી એટલે કે વેગ તથા એ એટલે પ્રવેગ શોધો પછી બી ટી બરાબર એક સેકન્ડ માટે વી ટીનું મૂલ્ય અને દિશા શોધો સમજી શકાય કે આપણને સ્થાન આપેલું છે એટલે એની ઉપરથી વેગ અને પ્રવેગ શોધવાનો સિમ્પલ વસ્તુ સ્થાન આપેલું છે એટલે સમયની સાપેક્ષે વિકલન કરી એટલે વેગ મળે ફરતી પાછું વિકલન કરીએ એટલે પ્રવેગ મળે બળી ખબર બસ એટલું આપણે રેગ્યુલર કરીએ તો સમીકરણના સ્વરૂપમાં આર આપણને આપેલો છે એનો સમય ટીની સાપેક્ષે વિકલન કરીએ એટલે ડીઆર પણ ડી થાય તો જોઈ લો થ્રી ટીઆઈ એમાં ટીનું વિકલન વન એટલે થ્રી આઈ કેરેટ રે પ્લસ ટુ ટી સ્ક્વેર જે કેરેટ તો ટી સ્ક્વેર એનું ટુ ટી થાય અને આ જે કેરેટ એમનું એમ એટલે ફોર ટી જે કેરેટ થાય આ અચળ છે ટી નથી એટલે અચળપદ અલગ પદ તરીકે હોય એટલે એનું વિકલર ઝીરો એટલે અહીંયા થ્રી આઈ પ્લસ ફોર ટી જે કેરેટ આ આપણને જે પણ મળ્યું એ શું મળી ગયું તો વીક મળ્યું એટલે ડીઆર અપોન ડી ટી એટલે તો વીગ વી કહેવાય ને તો થ્રી આઈ વત્તા ફોર ટી જે કેરેટ એનું મૂલ્ય તમારે આને કોની સાથે આવું છે ને તો એને વી બરાબર વીએક્સ આઈ વત્તા વી વાય જે એની સાથે સરખાવવાનું એટલે મોડફ વી બરાબર વી બરાબર રૂટ વીએક્સ સ્ક્વેર વત્તા વી વાય સ્ક્વેર લખાય તો વીએક્સ એટલે તો અહીંયા થ્રી છે અને વી વાય એટલે ફોર પડી ખબર તો એ એના મૂલ્યના સ્વરૂપમાં આપણને મળી રહે તો અહીંયા આપણે આવું કહી શકાય કે વી બરાબર રૂટ ત્રણનો સ્ક્વેર અને વધતા ચારનો સ્ક્વેર ક્લિયર એટલે નવ વધતા સોળ એટલે પચીસ ને એનું વર્ગમૂળ એટલે પાંચ મીટર પ્રતિ સેકન્ડ હવે પ્રવેગ તરફ જઈએ તો આ સમીકરણ એક એનું ફરતી પાછું વિકલન કરીએ એટલે ડીવી અપોન ટી તો અહીંયા તો ટી નથી ને એટલે અચળ પદ અલગ પદ તરીકે એટલે એનું વિકલન ઝીરો અને ટીનું વિકલન વન એટલે ખાલી શું રહેશે ફોર જે કેરેટ અહીંયા ઘરે ખબર તો એ બરાબર ફોર જે કેરેટ મીટર પ્રતિ સેકન્ડ જે કેરેટ આવ્યું એટલે વાયક્સની દિશામાં છે પડી ખબર આ પ્રમાણે થાય હવે બી ભાગ અહીંયા કઈ રીતનું શોધવાનું જુઓ તો ટી બરાબર એક સેકન્ડ માટે વી ટીનું મૂલ્ય અને દિશા સમય અહીંયા આપણી પાસે એક સેકન્ડ એના માટે આપણે વેગનું મૂલ્ય અને દિશા તો સમીકરણ નંબર એકને તમે જુઓ તો થ્રી આઈ પ્લસ ફોર ટી જે કેરેટ છે ટી બરાબર આપણે એક સેકન્ડ મૂકી દઈએ એટલે અહીંયા આપણી પાસે શું રહેવાનું તો થ્રી આઈ અને ટી બરાબર એક એટલે ફોર જે કેરેટ રહે ક્લિયર આટલું તો બસ પેલાના જેવું થઈ ગયું ને ઉપર આપણે જે કમ્પ્લીટ કર્યું હતું એ જ રીતે બરાબર આ જે તૈયાર કર્યું હતું ને એ રીતે તો અહીંયા રૂટ ત્રણનો સ્કેર વધતા ચારનો સ્કેર એટલે નવ વધતા સોળ એટલે રૂટ પચીસ એટલે પાંચ મીટર પ્રતિ સેકન્ડ પછી પ્રવેગ તો પ્રવેગનું મૂલ્ય એ તો જે કેરેટ આ ખરેખર શું કહેવાય એ બરાબર ફોર જે કેરેટ આને તમે ઈ વાય જે સાથે સરખાવ એટલે એ વાય એટલે ચાર થયું એટલે એનું મૂલ્ય થઈ ગયું કહેવાય એટલે એ બરાબર ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બી ખબર ક્લિયર હવે એની દિશા માટે આપણે થીટાકોણ તૈયાર કરીએ તો પરિણામી વેગ એક્શક સાથે જો થીટાકોણ બનાવે તો ટેન થિટા બરાબર વાય ઘટક અપોન એક્સ ઘટક એટલે વી વાય અપોન વી એક્સ એટલે ફોર અપોન થ્રી એટલે એક પોઈન્ટ તેત્રીસ ત્રણ ખબર તો થીટા બરાબર આવી વાત જો કે આગળ પણ થયેલી છે તો થીટા બરાબર ટેન ઇન વર્ષ એક ત્રણસો તેત્રીસ ક્લિયર તો નેચરલ ટેન્જેન્ટમાં જોવાનું એટલે એ આપણને કેટલું મળવાનું તો ત્રેપન અંશ જે એક્શક સાથેનો ખૂણો આપણને ત્રેપન અંશ એના જેટલો મળે ખ્યાલ આવી ગયો ક્લિયર આટલું ઓકે